मंगलवार ना दिवसे वैश्विक बजारों थी मंगल संकेत, मोटा भागना एशियाना बजारों ऊपर एसजीएक्स निफ्टी में 50 पॉइंट थी वधुनी तेजी, डाउ फ्यूचर्स में पण सामान्य वधारो, परंतु काले यूएस ना बजारों में आव्यो हतो घटाड़ो। ओपेक प्लस देशों तरफ थी उत्पादन में घटाड़ा की आशंका वच्चे क्रूड तेल में 4% थी वधुनो उछाड़ो, भाव $104 प्रति बैरल ने पार। ओएनजीसी ऑयल अने एचओईसी जेवी कंपनियों में देखाई शके छे एक्शन। I firmly believe that digital freedom is the birthright of every Indian. Within the next 2 months, that is by Diwali of 2022, we will launch Jio 5G across multiple key cities. દેશમાં તમામ લોકોને જીઓ આપશે ડિજિટલ ફ્રીડમ, દિવાળીથી મુંબઈ દિલ્હી સહિત 4 મેટ્રોમાં 5G સેવા, આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં આખા દેશમાં આવશે 5G, રિટેલ માટે પણ આક્રમક યોજના, આ વર્ષે એફએમસીજી કારોબારમાં ઉતરશે કંપની। રિલાયન્સમાં નવી પેઢી માથે મોટી જવાબદારી, આકાશ અંબાણીને જીઓના ચેરમેન બનાવાયા બાદ હવે ઈશા રિટેલ બિઝનેસનો હવાલો સંભાળશે, તો અનંતને ન્યૂ એનર્જી બિઝનેસમાં મળી મોટી ભૂમિકા, જ્યારે 2027 સુધીમાં કંપનીનું મૂલ્ય બમણો કરવાનું લક્ષ્ય। રાજ્યમાં હજુ 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી।